માટે આપણું દાયિત્વ આપણી ફરજ છે. પાણીની તંગી સમગ્ર વિશ્વ અત્યારે પીવાના પાણી માટે, ખેતીવાડીના પાણી માટેની અછત અનુભવી રહ્યું છે. એના માટે સોસાયટી સમાજે દાખવેલી બેદરકારી અને એનું પરિણામ આપણે બધા લોકો અત્યારે ભોગવી રહ્યા છે. અત્યારે એવું નથી બન્યું, વરસાદ જે પહેલા આવતો હતો વરસાદ હજુ એટલો જ આવે છે. સરેરાશ ગરમી જે પહેલા પડતી હતી કદાચ સરેરાશ ગરમી અત્યારે એટલી જ પડે છે. પહેલા આયોજન હતું, પહેલા વિવેક હતો. મને એવું લાગે છે કે આયોજન અને વિવેક આ બે વસ્તુએ સૃષ્ટિમાં પર્યાવરણનું અનબેલેન્સ ઊભું કર્યું છે. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, મને ખબર છે સૌરાષ્ટ્રની અંદર એક કહેવત હતી, અહીંયા પણ ગુજરાતની અંદર પણ એક કહેવત લોકભોગ્ય છે. કોઈ આપણને મળે તો પૂછીએ, તબિયત પાણી કેમ છે? તબિયત અને પાણી એની ચિંતા આપણા વડવાઓ પણ કરતા હતા. અન્ન જળ કેમ છે? અન્ન અને જળની ચિંતા આપણા વડવાઓ પણ કરતા હતા. પરંતુ અન્ન અને જળને બચાવવા માટે, સાચવવા માટે આપણે અવિવેક ભર્યો વ્યવહાર કર્યો. એના હિસાબે પાણીની તંગી રાજ્યની અંદર, દેશની અંદર, વિશ્વની અંદર પાણીની તંગી, પાણીની અછતની વાતો થવા લાગી. મને એવું લાગે છે કે જો કદાચ ભૂલ કરી તો કરી, પરંતુ સુધારવાની કોઈ ના નથી પાડતું. કદાચ કોઈ ખોટા રસ્તે ગયા, તમારા ધ્યાનમાં આવે કે આ રસ્તો ખોટો છે, ગમે તે સ્થાન સુધી આપણને નજીક નથી પહોંચાડતો, તો આપણને પાછા વળવાની કોઈ ના નથી પાડતું. મારે અભિનંદન આપવા છે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને, એમને સમયસર લીધેલો નિર્ણય છે. આના પહેલા જ્યારે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી હતા, એ વખતે જળ સંચયનું મહાઅભિયાન ચાલ્યું હતું. રાજ્યની અંદર 1.5 લાખ જેટલા ચેકડેમો બન્યા હતા, તળાવો ઊંડા થયા હતા. એ ઊંડા થયેલા તળાવોની અંદર અત્યારે કાપ જમા થયો હતો. આ કાપને દૂર કરવા માટે, આ માટીને દૂર કરવા માટે ઉનાળાનો અવસર છે, ઉનાળાનો સમય છે. આ સમયને આપણે અવસરમાં ન પડી શકીએ. અત્યારે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર ઓછો વરસાદના હિસાબે પાણીની તંગી આપણે અનુભવી રહ્યા છે. લોકોની અંદર પાણીની તંગીનો અહેસાસ થઈ રહ્યો છે. અને એના સમયે જો જળ સંચયનું અભિયાન ઉપાડવામાં આવે તો લોકો એમાં જાગૃતતાથી સામેલ થાય. મેં જોયું આખા મહિના દરમિયાન કેટલા સ્થાન ઉપર મારે જવાનું થયું. સરકારે શરૂઆત કરી, લોકો એ આ કાર્યક્રમ પોતાનો બનાવી દીધો. લોકોને એવું લાગ્યું કાર્યક્રમ અમારા માટે છે. શરૂઆતની અંદર 2-4 દિવસ સુધી છાપાની અંદર કેટલીક અમારા વિપક્ષના મિત્રો ટીકા કરવાનું ચાલુ કર્યું. એ વખતે હું મારા સાથીઓને કહેતો હતો, જ્યારે કોઈ કાર્યક્રમ સમાજનો બની જાય છે ને, જ્યારે કોઈ કાર્યક્રમ જનતાના દિલનો બની જાય છે, ત્યારે ટીકા ટિપ્પણીઓને સ્થાન હોતું નથી. 2-4 દિવસ બોલશે, જનતા પ્રતિસાદ નહીં આપે, ઓટોમેટિક બંધ થઈ જશે. અને 1 મહિનાના અંતે આપણે બધા લોકોએ અનુભવ્યું છે. લોકોએ પોતાનો કાર્યક્રમ બનાવો. હું જ્યારે પ્રારંભ કરવા માટે એક વખત કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ નાનું એવું નગર છે, નગરની અંદર જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવા માટે ગયો હતો. મેં જ્યારે પ્રારંભ કરીને આ પ્રકારનું મારું ભાષણ ચાલતું હતું, એમાં 3 વ્યક્તિઓ ઊભા થઈને આગળ આવ્યા. એમને કહ્યું, એક વ્યક્તિએ કહ્યું કે મારા વૃદ્ધ માતાજીનું અવસાન થયું છે, 85 વર્ષના હતા. 4 દિવસ પછી એમની ઉત્તર ક્રિયા છે, 4 દિવસ પછી અમે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ કરવાના છીએ. આજે રાજ્ય સરકારે આ જળ સંચયનો અભિયાન ઉપાડ્યું છે ને, હું આજના દિવસે નિશ્ચય કરું છું કે હું ઉત્તર ક્રિયાની અંદર ખર્ચ નહીં કરું, પરંતુ જળ સંચયની અંદર હું 1 લાખ રૂપિયાનું ડોનેશન જાહેર કરું છું. એમને જેની વાત કરી, મિત્રો દિલીપભાઈ સાવલિયા કરીને વ્યક્તિ હતા, એમને વાત કરી તો તરત જ બીજા એક ભાઈ ઉભા થયા. એમણે પણ કહ્યું કે મારા પરિવારની અંદર પણ મારા બાપુજીનું અવસાન થયું છે, 80 વર્ષના હતા, અને 5-6 દિવસ પહેલા અવસાન થયું છે, તો હું પણ 1 લાખ રૂપિયાનું દાન કરીશ, હું પણ ઉત્તર ક્રિયા નહીં કરું. મિત્રો લોકો
ની જાગૃતિ નું પરિણામ છે. લોકોના મનમાં આવેલો ભાવ અને એ પણ યોગ્ય સમયે આ ખર્ચ જળસંચય પાછળ થાય. જળસંચય પાછળ થશે તો તળાવની અંદર ચેકડેમ ની અંદર પાણી ભરાશે. ચોમાસાની અંદર વરસાદની અંદર ચેકડેમ ની અંદર પાણી ભરેલું હોય, પશુ પક્ષીઓ એ પાણી પીતા હોય, એ પાણી જમીન ની અંદર પરકુલેટ થયું હોય, કોઈના કુવાની અંદર આવતું હોય, કોઈને પીવા માટે કોઈને ટ્યુબવેલ ની અંદર આવતું હોય, કોઈની ટંકી ની અંદર આવતું હોય, અને એ પાણી પીને કોઈ વ્યક્તિ આશીર્વાદ આપે, એનાથી બીજું કોઈ મોટું પુણ્ય હોઈ ન શકે. એ પુણ્ય કમાવા માટે ઘણા લોકો આગળ આવ્યા. મિત્રો, વિચાર જળસંચયનો. હું અમરેલી જિલ્લાની અંદર એક કાર્યક્રમની અંદર હતો. પાણી, કેટલાક લોકોએ પાણીને પોતાના જીવનમાં આત્મસાત કરવાની કોશિશ કરી. આપણા શરીરની અંદર પણ 70% તો પાણી છે ને. આપણા શરીરમાં જે હોય એના પ્રત્યે આપણને આકર્ષણ ન હોય એવું ન બને. અમરેલી જિલ્લાનું એક કાગદડી નામનું ગામ છે, અને કાગદડી નામના ગામની અંદર અર્જણભાઈ થેસિયા કરીને એક વૃદ્ધ ખેડૂત છે, અને એ ખેડૂતે આજથી 20 વર્ષ પહેલા એના ગામના પાદરના તળાવને ખોદવાનું અભિયાન હાથમાં લીધું હતું. ઉનાળાનો સમય હોય, પોતાના ખેતીના કામમાંથી પોતે નવરા થઈ જાય, ઉનાળો બેસે તળાવની અંદર પાણી સુકાઈ જાય, એટલે અર્જણ બાપા એકલા એકલા તળાવ ખોદવાનું ચાલુ કરે. તળાવ ખોદતા હોય ગામના લોકો કહે, બાપા શું કરો છો તમે એકલા એકલા તળાવ ખોદવા માંથો છો? અને અર્જણ બાપા એને જવાબ દે કે આ તળાવને જેટલું ખોદી શકાય એટલું મારે ખોદવું છે. આ તળાવની અંદર નિર્મળ નીર ભરાય ને, અને પશુ પંખીઓ એ પાણી પીતા હોય એ મારે જોવું છે. મારે મારી જિંદગીની અંદર કશું સાથે નથી લઈ જવું. હું જ્યારે મૃત્યુ પામું ત્યારે મને મારી અંતિમ વિધિ તમે તળાવના કિનારે કરજો. મિત્રો, એ બાપાએ 15 વર્ષ સુધી એક ધારું તળાવ ખોદ્યું. 15 વર્ષના અંતે એ તળાવ એવું મોટું તળાવ તૈયાર થયું. ગામના લોકોને અર્જણ બાપા તળાવ કહે છે, અને અર્જણ બાપા જ્યારે ચોમાસાની અંદર વરસાદ આવે ને તળાવ ભરાયેલો હોય, એ તળાવની અંદર પશુ પંખી પાણી પીતા હોય, એ તળાવની અંદર થી પરકુલેટ થયેલું પાણી પોતાના ખેતર કોઈના ખેતરની અંદર કોઈના ઘરે કોઈ ડંકીની અંદર આવતું હોય, અને બાપા સાંજના સમયે એ તળાવના પાણીના હિલોળા લેતા પાણીને નિખારતા હોય. મિત્રો, દ્રશ્ય વાળો ફોટો મેં જોયો છે ને, એ વ્યક્તિએ પાણીને આત્મસાત કર્યું છે. પાણીને આત્મસાત કરીએ, પાણીને બચાવવા લાગીએ, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. મિત્રો, જે વિદ્વાન માણસો હોય છે ને, એની દ્રષ્ટિ થોડી લાંબી હોય છે. ક્યાં 1934 નો એક મહાત્મા ગાંધીજીનો પ્રસંગ છે. મહાત્મા ગાંધીજી 1934 ની અંદર સાબરમતી આશ્રમ ની અંદર રહેતા હતા. સાબરમતી આશ્રમમાં જ્યારે મહાત્માજી રહેતા હતા ત્યારે અત્યારે જેમ સાબરમતી નદી સૂકી ભટ છે એવી નહોતી. સાબરમતી નદી એ વખતે બંને કાંઠે વહેતી હતી. બંને કાંઠે સાબરમતી નદી વહેતી હતી. મહાત્મા ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈ એ નદીની અંદર નાહવા ગયા. મહાત્માજી પાછળ આવતા હતા. મહાદેવભાઈ દેસાઈ 2 બાલદી પાણીથી નાહ્યા. 2 બાલદી પાણી એમને બગાડ્યું. મહાત્માજી દર સોમવારે ઉપવાસ રાખતા હતા. બાપુએ મંગળવારે ઉપવાસ રાખ્યો. પ્રાર્થના સભાની અંદર બાપુને કેટલા લોકોએ પ્રશ્ન પૂછ્યો, બાપુ આજે તો તમે ઉપવાસ નથી કરતા, તો આજે મંગળવારે આપણે કેમ ઉપવાસ રાખ્યો છે? ત્યારે મહાત્મા ગાંધીએ એ વખતે કહ્યું હતું કે મેં આજે ઉપવાસ એટલા માટે રાખ્યો છે, મહાદેવ 2 બાલદી પાણીથી નાહ્યો. ત્યારે પ્રાર્થના સભાની અંદર કહ્યું કે બાપુ એમાં શું થયું? આટલી મોટી સાબરમતી નદી વહેતી હોય એમાં 1 બાલદી પાણીથી નાય કે 4 બાલદી પાણીથી નાય એમાં શું ફેર પડશે? અને ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું, 1 બાલદી પાણીથી કે 2 બાલદી 4 બાલદી પાણીથી નાવાથી આજે ફેર નહીં પડે, પરંતુ એનાથી પાણી વેડફવાની જો આદત પડશે ને, તો એક દિવસ પાણીની તંગી ઊભી થશે. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એક ઠપકો મારે મૌખિક નહોતો આપવો, ઉપવાસ કરીને આપવો હતો. મારો અંતેવાસી અવિવેકપૂર્ણ વ્યવહાર ન કરી શકે, અને જો કરે તો મારે પાછળ કરવું જોઈએ. આ ભાવ સાથે મહાત્મા ગાંધીજી એ દિવસે ઉપવાસ કર્યો હતો. દોસ્તો,
આ વિવેકપૂર્ણ પાણીના ઉપયોગનું પરિણામ શું આવ્યું? સાબરમતી નદી ઠીક છે, નરેન્દ્રભાઈના પ્રતાપે નર્મદા નદીનું પાણી આપણે ત્યાં ઠાલ્યું છે. આ વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ ના હિસાબે ઉભી થયેલી સમસ્યા. મિત્ર, જળ સંચયના અભિયાનના અંતે જ્યારે સમાપન થવા જઈ રહ્યું છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રીએ ધંધુકામાં જાહેરાત કરી છે કે આ અભિયાન 3 વર્ષ સુધી ચલાવવામાં આવશે, દર ઉનાળામાં ચલાવવામાં આવશે. જળ સંચય દરમિયાન નીકળતી માટી એ કાપવાળી હોય છે, ફર્ટાઇલ સોઇલ હોય છે. હું ખેડૂતનો દીકરો છું, મને સમજાય છે. હજારો રૂપિયા ખર્ચ કરીને તમે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર લો અથવા તો 500 રૂપિયાનો ખર્ચ કરીને તમે કેમિકલ ફર્ટિલાઇઝર લો. હું કેમિકલ વિભાગ, કેમિકલ્સ નો વિભાગનો પણ મંત્રી છું અને ફર્ટિલાઇઝર વિભાગનો પણ મંત્રી છું. એક બેગ યુરિયા ફર્ટિલાઇઝર કિસાન પોતાના ખેતરમાં વાપરે છે તો એને તો કદાચ 300 રૂપિયામાં મળતું હશે, સરકાર એમાં 700 રૂપિયાની સબસિડી આપે છે. એ પોતાના ગામના પાદરની અંદર, પોતાના ગામના પાદરમાં આવેલા તળાવની અંદર જે ચોમાસા દરમિયાન માટી તળાઈને આવે છે ને, એ મિત્રો ઉત્તમ ખાતર છે. કોઈ પણ પ્રકારના ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કેમિકલ ફર્ટિલાઇઝર થી નીચી કક્ષાનું ખાતર નથી. આનાથી ખેડૂતને ખાતર પણ મળશે, પાણીનો સંગ્રહ પણ થશે, જીવ સૃષ્ટિ માટે પાણી પણ મળશે. અને એટલા માટે આપણે સૌ આજના પ્રસંગે પાણી બચાવવાનો સંકલ્પ કરીએ, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો સંકલ્પ કરીશું તો ભવિષ્યની પેઢીને આપણે વારસાની અંદર પાણી આપતા જઈશું. અને નહીતર મિત્રો, ભવિષ્યની પેઢી કહેશે કે આપણા વડવાઓએ પાણી બચાવવા માટેની જવાબદારી નહોતી નિભાવી ને, એટલા માટે પાણીની સમસ્યા આપણે સહન કરી રહ્યા છીએ. અને એ પાણીની સમસ્યાનું પાપ એ આપણા પણ લાગે એના માટે સામાજિક જાગૃતિના ભાગરૂપે આપણે સૌ વ્યક્તિ તરીકે પાણીને બચાવવાનો સંકલ્પ કરીશું, પાણીને વિવેકપૂર્ણ ઉપયોગનો સંકલ્પ કરીશું તો ચોક્કસ રીતે પાણી બચશે, જળ બચશે. અને જળ એ જ જીવન છે, આપણા શાસ્ત્રોએ કહ્યું છે. આ શાસ્ત્રોના આ વાક્યને આપણે ચરિતાર્થ કરીએ એ જ આ પ્રસંગની અપેક્ષા. ધન્યવાદ. ભારત માતા કી જય. અત્યંત પ્રેરણાના આ સુવિચારને એક સફળ અભિયાન બનાવવા માટે તથા આજે આ કાર્યક્રમમાં અધિક માત્રામાં હાજરી આપવા માટે અત્રે પધારેલ આપ સર્વ મહાનુભવો, સર્વ અતિથિઓ, સર્વ મિત્રોનો હું હાર્દિક વડોદરા મહા